જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા. સીસીટીવીના આધારે તપાસ શરૂ. રાજ્યમંત્રી હક્કુબા સહિતના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જામનગરમાં ઢેબા ચોકડી પાસે આજે ઢળતી સાંજે એક યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી છે. હત્યા નિપજાવી આરોપી કે આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ હત્યા પ્રકરણમાં એક પોલીસમેનની સંડોવણી હોવાની વાત વહેતી થઈ છે. રેતીના ધંધાના મનદુઃખને લઈને હત્યા નિપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. જામનગરની ભાગોરે આવેલ ઢેબા ચોકડી હંમેશા વિવાદનું ઘર રહી છે. અકસ્માત હોય કે મારામારી, સાસવારે આવા બનાવો બનતા આવ્યા છે. ત્યારે ગત સાંજે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે, જેની વિગત મુજબ રેતીનો ધંધા બાબતે બે પક્ષે બોલાચાલુ થઈ હતી. મામલો ઉગ્રો બનતા અંતે હથિયારો લઈ સામસામે આવી ગયા હતા, જેમાં એક યુવાન યુવરાજસિંહ સોઢાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવના પગલે એસપી દીપન ભદ્રણ, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પંચકોશી અને બી ડિવિઝનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. રીતિના ધંધા બાબતે બંને પક્ષ મનદુઃખ થયા બાદ લોથ ઢળી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં આરોપી તરીકે એક પોલીસમેનની સંડોવણી સામે હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળ નજીકથી સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે. આ બનાવના પગલે રાજ્યમંત્રી હક્કુબા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.